माहिती मळी छे, जानकारी मळी छे के सोशल मीडियाना माध्यमथी केटलाक लोको एवी वात चलावी रह्या छे के आगामी 24 तारीख थी 4 ऑक्टोबर सुधी फरीथी लॉकडाउन आववानी शक्यता छे अने आवी अफवाओना कारणे अमने जे माहिती मळी छे प्रमाणे घणा नागरिकोए आ लॉकडाउन थवानुं छे एम समझी अने जीवन जरूरी चीज वस्तुओनी खरीदी चालू करी दीधी छे। એટલે મારે સરકાર તરફથી આ સ્પષ્ટતા કરવાની છે કે લોકડાઉન કરવા માટે કોઈપણ પ્રકારની વિચારણા ગુજરાત સરકાર કરી રહી નથી। કોઈપણ પ્રકારે લોકડાઉન કોઈ તારીખથી નક્કી કરી અને કોઈ તારીખ સુધી કરવું એવી પણ રાજ્ય સરકારમાં અત્યારે કોઈ વિચારણા ચાલતી નથી। ગુજરાતનું જનજીવન બધું જ યથાવત રીતે યોગ્ય રીતે થાળે પડ્યું છે। ધંધા રોજગાર લોકોની જે ચાલુ થયું છે અને સામાન્ય વ્યક્તિઓ ગરીબ વર્ગ મધ્યમ વર્ગને જે બધી જ રીતે ધંધા રોજગાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નાગરિકોને પણ વિવિધ પ્રકારની સગવડ પ્રાપ્ત થઈ રહી છે। ઉદ્યોગ ધંધા પણ પુનઃ યથાવત ચાલુ થઈ ગયા છે। ત્યારે સ્વાભાવિક આવું લોકડાઉન કરવાની કોઈ જરૂરિયાત અત્યારે રાજ્ય સરકારને સહેજ પણ જણાતી નથી। એટલે ટીવી મીડિયાના માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી ગુજરાતના સર્વ નાગરિકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ અધિકૃત જાહેરાત ન થાય, જે અત્યારે થવાની શક્યતા પણ નથી, એટલે કોઈ અફવાઓમાં સોશિયલ મીડિયા મારફતે કે જે પણ રીતે માહિતી મળે કે 4 તારીખથી લોકડાઉન અમલમાં આવવાનું છે એવી વાતોમાં કોઈ આવે નહીં। ગુજરાતનું જનજીવન યથાવત ચાલુ રહેવાનું છે। સરકાર તરફથી કોરોના સંક્રમણને ટાળવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ, અન્ય વિભાગો સતત પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। રાજ્યમાં બધા જ પ્રકારે કોરોનાની સ્થિતિને આપણે કાબૂમાં લેવામાં ઘણા અંશે સફળ રહ્યા છીએ। ગુજરાત રાજ્ય અત્યારે 12માંથી 14માં નંબરે દેશમાં કોરોનાની ગંભીરતાની અસર પામેલું રાજ્ય બની ચૂક્યું છે।